सदानन्दम्बो दि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रपुलाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहिनारा वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाज पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરૂષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા એ વાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારન સ્વામી શ્રી હરિચેતરણ સાગર ગ્રંથની અંદર લખે છે કે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને ધર્મ પિતા ધર્મદેવ એમની જાન લઈને નીકળ્યા છે ઇટારપુરથી રસ્તામાં છે અને ત્યાં તરંગ સત્તર પૂર્ણ થયું હતું પૂર પહેલું आए आये बारात ही आनन्द भय अपार कृष्ण के सन्मुख आए उदार सन्मुख आए उदार कुटुम्ब सब परिवार ही સદગુરુ મુક્તાનંદ સ્વામી ધર્મ પિતા ધર્મદેવ એમના લગ્નની જાણ જે આગળ જઈ રહી છે એની વાત થોડીક અહીં આગળ આધારણ સ્વામી લખે છે જાન છપૈયા આવી સૌને અપાર આનંદ થયો જાન આવી સાંભળીને ઉદાર દિલના કૃષ્ણ શર્મા તે જ સમયે સન્મુખ આવ્યા તેમના દિલમાં અત્યંત ઉમંગ હતો હાથી અને ઘોડા ઉપર બેસીને તેમના કુટુંબી અને પરિવારના લોકો પણ સાથે આવ્યા જાન ઇટારથી છપયામાં પહોંચી ગયા છે બે દિવસ પહોંચી જ જાય ને અને જ્યારે જાન પહોંચી છે છપયાની અંદર ત્યારે કૃષ્ણ શર્મા આખો પરિવાર એમનો હાથી ઘોડા ઉપર બધા બેસીને પરિવારના લોકો બધા સામે આવ્યા વર પક્ષ આવે છે એટલે વેવાહી થયા હામે લેવા તો જવું પડે ને દીકરીના બાપને એટલે સામે લેવા ગયા આ બધું આ શાસ્ત્ર બધું શીખવાડે છે આ લોકનું અને પરલોકનું જાન આવી જાય ને દીકરીનો બાપ જો ઘેર હોતો રહે તો વરરાજો લઈને પાછા જતા રહે પેલા હામેવાળા તો દીકરી ઘેર રહે આવી વાત સાંભળીને ઉત્તમ રાજાએ શ્રી મુક્તાનંદ સ્વામીને ધર્મદેવના વિવાહની પરમ અનુપમ કથા પૂછી મુક્તાનંદ સ્વામી એવા છે ને થોડીક વાત કે પછી અટકી જાય પછી પાછા હામેવાળા શ્રોતાની જિજ્ઞાસા જુએ દાદા ખાચર એવા શ્રોતા છે કે મુક્તાનંદ સ્વામીની વાત અટકે અને તરત જ પાછા પૂછે સ્વામી મને એ લગ્નની વાત તો કહો ધરમદાદાના એ વિવાહની વાત જેવી હતી એવી મને કહો ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેમની આગળ તે વિવાહની વાત જેવી હતી તેવી પ્રત્યક્ષ હોય તેમ કહેવા લાગ્યા મુક્તાનંદ સ્વામી જાને ધર્મ પિતાના લગ્નમાં જાતે ગયા હોય અને જોયું હોય એવી રીતે સ્વામી કહેવા લાગ્યા કારણ કે રામ પ્રતાપજી મહારાજ પાસેથી આ બધી વાતો આગલી વાતો સ્વામીએ સાંભળી હતી અને બીજી વાત એ છે કે આ મુક્તાનંદ સ્વામીને તો શ્રીજી મહારાજે પોતાના બધા જ ચરિત્રો કીધા હતા અને પૂર્વની વાતો પણ બધી કરી હતી ત્રીજી વાત એ છે મુક્તાનંદ સ્વામી એ તો એવા મોટા પુરુષ છે ત્રિકાળદર્શી છે ભવિષ્ય ભવિષ્યને વર્તમાન ત્રણેવને હસ્તકમળવત જોઈ શકે છે સૌથી મોટી વાત છે આધારાનંદ સ્વામી પણ એવા જ લેખક છે ત્રિકાળદર્શી છે એ પણ એવું જોઈને લખતા હોય મુક્તાનંદ સ્વામીની વાત જાણે કાનો કાન સાંભળી હોય અને મુક્તાનંદ સ્વામીની અંદર રહીને આધારાનંદ સ્વામીએ પણ જાણે કેમેરો ઉતાર્યો હોય અંદર રેકોર્ડિંગ કરી રાખ્યું હોય એમ સ્વામીએ લખી રહ્યા છે સ્વામી પ્રત્યક્ષ દેખ્યું એમ કહેવા લાગ્યા જાન આવી ત્યારે અનેક તોપોનો અવાજ થયો સૌએ સામ સામે વંદન કર્યા પરસ્પર કુશળ છો ને સુખી છો ને આવું પૂછતા હતા પછી બાલ શર્માએ નમ્ર ભાવે કૃષ્ણ શર્માની રૂચિ પૂછી ત્યારે કૃષ્ણ શર્માએ તેમને કહ્યું આપની મરજી હોય તેમ હવે કરો બંને વેવાયો ભેગા થયા સૌથી પહેલાં અને એકાબીજાને કુશળતાના સમાચાર પૂછે છે કેમ છો મજામાં સારું છે ને આ આપણને વિવેક શીખવાડે છે કે કોઈ બહારથી આવે કોઈ તમારા સંબંધી આવે ક્યારેક સંતો ભક્તો ભેગા થાય ઘણા દિવસે ભેગા થાય ત્યારે આવું વિવેકથી પૂછવું કેમ છો મજામાં છો ને કોઈને ફોન કરો તો સૌથી પહેલાં એમ પૂછવું ઘણા તો સીધું કામ જ બતાવે ફોન જેવો કર્યો નથી ને સીધું કામ બતાવ્યું નથી પણ ઓલાને પૂછો કેમ છો મજામાં તબિયત સારી હમણાંના દેખાયા નથી પછી ધીરે રહીને કહો કે આ કાર્ય હતું પણ સીધું જ કોઈના સમાચાર પૂછ્યા વિના એને હારું છે શરીરે નથી હારું એ કાંઈ પૂછ્યા વિના સીધું કાર્ય બતાવવું કોઈ આવે અને તરત આટલા વિવેકથી ને વિનયથી એને પૂછવું નહીં એ બહુ મોટો અવિવેક છે એ આપણને શીખવાડે છે કે આ વિવેક છે કોઈ સામું મળે એમ છો સારું છે અહીં કેમ હાવ આર યુ ફાઇન કરે છે ને ગુડ ને ગુડ ઇવનિંગ ને બધું કરે છે ને ગુડ નાઇટ ગુડ બાય બધા વિવેક છે આ દેશની અંદર એટલા વિવેકો જ બરા છે સામાન્ય વિવેકો આ કાંઈ ના હોય તો એ હસીને ગુડ મોર્નિંગ તો કે જ કશોય સંબંધ ના હોય તમે આલ્યા જતા હો તો એમ બે હાથ ઊંચા કરીને ગુડ મોર્નિંગ હાય બાય સસ્તું છે આવ સોરી વાગી જાય તો એટલો આ દેશમાં વિવેક બહુ સારો છે આપણા દેશમાં હજુ એવું ઓછું છે પણ વિવેક જોઈએ બંને એકાબીજાના કુશળ સમાચાર પૂછે છે પછી કૃષ્ણ શર્માએ બાલ શર્માએ નમ્ર ભાવે કૃષ્ણ શર્માની રૂચિ પૂછી એક વાત અહીં એ શીખવાડે છે કે આપણે કોઈને ઘેર જઈએ ને તો એની રૂચિ જાણવી જોઈએ કે એ શું કરવા માગે છે લગ્ન પણ તમે કરો તો દીકરીના બાપને ખર્ચો કરવાનો હોય એને ત્યાં જાન લઈને જવાવાળા જે હોય તો એને દીકરીના બાપની સ્થિતિ જોવી જોઈએ કે એ કેટલો ખર્ચો કરી શકે એમ છે એને જે પ્રમાણે તૈયારી રખાય એવી હોય એવી તૈયારી રખાવી જોઈએ આપણી પાસે રૂપિયા જા જા હોય ને આપણે બહુ લોકોને જમાડવા હોય તો દીકરાને આપણે ઘેર બે દિવસના પ્રસંગમાં જમાડી લેવા જોઈએ પણ દીકરીના બાપની સ્થિતિ શીરો કરી એટલી જ હોય અને પછી આપણે એ દીકરીના બાપ પાસે એવી આશાઓ રાખીએ ને એવું બંધનમાં લઈએ ને કે અમારે તો પાંચ આઈટમો જમવાની જોઈએ ને આટલું આમ જોઈએ ને અમારે તો પાંચસો નહીં પાંચ હજાર માણસ આવશે તે અવિવેક કહેવાય શાસ્ત્ર ના પાડે છે સામેનાની સ્થિતિ જુઓ તમે જેને ઘેર જાઓ છો એ જેના ઘરમાં તમે રહેવાના છો જેના પ્રસંગમાં તમે જાઓ છો એની પરિસ્થિતિ શું છે એ તમે જોવો જાણો સમજો અને એના જે કાર્યક્રમ હોય એની જે રૂચિ હોય એમાં ભળો એવું બાલ શર્મા આપણને શીખવાડે છે ધર્મદેવના પિતા જાન લઈને ગયા છે દીકરા પક્ષ તો ઊંચો કહેવાય ને વરપક્ષ તો છતાંય પણ બાલ શર્મા કૃષ્ણ શર્માને એમ કે છે તમારી જે પ્રમાણે રૂચિ હોય એ પ્રમાણે તમે કરો અમે આવી ગયા છે હવે તમારે જે કરવાનું એ કરો તમે જે કરશો એમાં અમે ભળી જઈશું ત્યારે કૃષ્ણ શર્માએ તેમને કહ્યું આપની જેવી મરજી હોય તેમ હવે કરો ત્યારે હામે કૃષ્ણ શર્મા પણ એવા વિવેકી છે કે તમારી જેવી મરજી હોય એવું કરો આ તો બધું તમારું છે તમે જેમ કહો એમ અમે કરીએ આવું કીધું પછી બાલ શર્માની આજ્ઞાથી અનેક પ્રકારના અપાર વાજિંત્ર વાગવા લાગ્યા જો અન્યોન્ય આશ્રય છે પ્રેમ વિવેક પણ અન્યોન્ય આશ્રય છે એક બાજુનો વિવેક ક્યારેય પણ નભતો નથી એક બાજુનો પ્રેમ ક્યારેય પણ નભતો નથી એક બાજુનો વિનય ક્યારેય પણ નભતો નથી તમારા પ્રત્યે કોઈ વિનય અને આદર રાખે છે તો તમે પણ એના પ્રત્યે વિનય અને આદર રાખો જે તમારી સાથે મૃદુ ભાવે વાત કરે છે એની સાથે તમે પણ મૃદુ ભાવે જ વાત કરો જે તમને સન્માનની નજરથી જોવે છે એને પણ તમે સન્માનની નજરે જ જોવો જે તમારી રુચિમાં ભળવા મહેનત કરે છે તમે પણ એની રુચિમાં ભળવા માટે થોડી તૈયારી રાખો જે તમારા માટે રાતને દિવસ ઘસાય છે એની માટે તમે પણ થોડું ઘસાતા શીખો આપણને શીખવાડે છે આપણે તો જે હોય એને ઘસી નાખીએ હામેવાળો ઘસાય છે ને સામેવાળો મારી રૂચિમાં રહેવો જોઈએ પણ તું તો ભાઈ એની રુચિમાં ક્યારેક તો રહે એ સો વખત તારી રુચિમાં રહે છે તો એક વખત તો તું એની રુચિમાં રહે ક્યારેક તો પૂછ કે તમારી રુચિ શું છે તમારો અભિપ્રાય શું છે તમારે શું ઈચ્છા છે એવું ક્યારેક તો પૂછ આપણને આવો વિવેક શીખવાડે છે ઘણી વખત આપણા સંબંધો જે બગડતા હોય છે ને એની પાછળના કારણ એની અંદર આવું પણ હોય છે કોઈ વ્યક્તિ તમારા પ્રત્યેનો અતિ આદર ભાવને વિવેક અને વિનય રાખીને ઘસાઈ ગયો અને તમે એના પ્રત્યે કોઈ પ્રકારનો ક્યારેય ભાવ જ પ્રગટ ના કર્યો કોઈ દિવસ તમે એને સામે કોઈ એવો સારો રિસ્પોન્સ ના આપ્યો એ તમારો સંબંધ ક્યારેય લાંબો સમય નહીં ટકે ક્યારેય નહીં ટકે કોઈ એક વ્યક્તિ આખું નમતું જોખી દીધું અને તમે બિલકુલ નમવા તૈયાર જ ના થઈએ આપણે આપણે અકળ રહીએ તો શું કામનું જે જે મહાન થયા છે જે જે મહાન છે અને જે જે મહાન પુરુષો થશે એ બધા એના વિવેકો આવા છે જે એને ભજે છે એને ભજે છે ભગવાનનો પણ વિવેક કેવો છે ભગવાન કે જે મને ભજે છે હું એને ભજું છું અહીં બાલ શર્મા પ્રત્યે કૃષ્ણ શર્માએ જે ભાવ કર્યો તો તરત જ કૃષ્ણ શર્માએ બાલ શર્માની મરજી તો બાલ શર્મા કે તમારી મરજી હોય એમ કરો એકાબીજાને આદર ભાવો અમેરિકાના રાષ્ટ્રપિતા ગણાઈને અમેરિકાનો પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન ઘોડા ઉપર નીકળેલા હતા હફસી લોકો એ હફસી લોકો એમાંથી કોઈ હફસી ચાલ્યો જતો હશે આટલો મોટો માણસ ઘોડા ઉપર નીકળે એ જમાનો એક અભન હપસી એક અજ્ઞાની હપસીએ પોતાની ટોપી ઉતારી અને સલામ ભરી વોશિંગ્ટનને કેટલાક પ્રસંગો જાણવા જેવા એટલા માટે હોય છે કે આવા મોટા દેશના પ્રમુખો થયેલા હોય આવા મોટા દેશના જે રાષ્ટ્રપિતાઓ તરીકે ગણાતા હોય એવા એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ સમાજની અંદર ક્યારે એટલા ઊંચા સ્થાન ઉપર પહોંચ્યા હશે જે બીજાના હૃદયને સમજી શકે છે એ જ ઊંચો ઊંચા સ્થાને જઈ શકે છે જે બીજાની ભાવનાને બિરદાવી શકે છે એ જ મહાન બની શકે છે જે બીજાની રુચિને અનુસરી શકે છે એ જ ભગવાનને ભગવાનના સંતો ભક્તોને વાલો થઈ શકે છે બહુ વાત નક્કી છે ઓલા હફસીએ ટોપી ઉતારીને સલામ ભરી ત્યારે વોશિંગ્ટને પણ પોતે ટોપી ઉતારીને એને સલામ ભરી આના તો નામની રજા પણ હોય છે આના નામની રજા પણ હોય છે હું માનું ત્યાં સુધી મને ખ્યાલ છે કે આના નામની રજા પણ અમેરિકામાં છે લો એને સામે ટોપી ઉતારીને સલામ ભરી ત્યારે ઓલો હપસી એ હપસી તો કાંઈ ના બોલ્યો પણ કોઈ કે એને પૂછ્યું કે આ તો અભણ છે ને અજ્ઞાની છે એ તો તમને સલામ ભરે પણ તમે શા માટે એને આવી રીતે ટોપી ઉતારીને સલામ ભરી ત્યારે એને જે જવાબ આપ્યો ને એ જાણવા જેવો છે કે આ અજ્ઞાની છે તોય પણ એને એવી ખબર છે કે આવી સભ્યતા હોય તો હું તો જ્ઞાની છું તો હું એનાથી અસભ્ય અસભ્યતાભરી વર્તન કરું કે હું ટોપી ના ઉતારું તો તો હું એનાથી વધારે અસભ્ય ગણાવું એ અજ્ઞાની હોવા છતાં જો આટલી સભ્યતાને આટલી નમ્રતા રાખી શકતો હોય તો હું તો જ્ઞાનીને બુદ્ધિવાળો કહેવાતો હોઉં તો મારે તો રાખવું જ જોઈએ લો આ મહાન વ્યક્તિત્વવાળા વ્યક્તિઓ આ તો એક દ્રષ્ટાંત આ લોકને પણ સમજાય એવું સીધું સાધું મેં દીધું પણ એટલી વાત આ બે કૃષ્ણ શર્મા અને બાલ શર્મા જેવા મુક્તાત્માઓના જીવનમાંથી મારેને તમારે શીખવાનું છે કે કોઈના હૃદય સુધી પહોંચીએ કોઈ આપણી આપણી તરફ હંમેશને માટે એક એક ગરીબ ગરીબાઈથી ગરીબ સ્વભાવ રાખીને કોઈ આપણી સાથે હંમેશને માટે જીવે છે એના તરફની વૃત્તિ ઘણી વખત સમાજની અંદર ઘણાક સીધાને ગરીબડા સ્વભાવવાળા વ્યક્તિઓ ઘણી વખત સમાજથી દૂર થતા હોય છે સત્સંગથી દૂર થતા હોય છે એની પાછળનું કારણ એ છે કે એની ભાવનાને એની કદરને કોઈ જાણી નથી શકતું જે તમારી પાંચસો વખત કદર કરે એની એક વખત તો કદર કરતા શીખો તમારા સંસારની અંદર પણ હજારો પ્રશ્નો આના જ છે સત્સંગમાં પણ હજારો પ્રશ્નો આના જ છે આના જ છે જ્યારે જ્યારે પણ કોઈ કોઈ તિરાડ ઊભી થાય છે તિરાડની અંદર મુખ્ય આ જ છે કે કોઈ હામેનાના ભાવને સમજી નથી શકતું જ્યારે કૃષ્ણ શર્મા અને બાલ શર્મા એવા મહાન વ્યક્તિત્વવાળા મુક્તાત્માઓ છે એકાબીજાને કહે છે કે નમ્ર ભાવે કહે છે તમે જેમ એમ તમે એમ પણ બાલ શર્માજીની આજ્ઞા લીધી કૃષ્ણ શર્માએ પછી બાલ શર્માની આજ્ઞાથી અનેક પ્રકારના અપાર વાજિન્દ્રો વાગવા લાગ્યા નાચનારા લોકો ત્યારે નૃત્ય કરવા લાગ્યા અને એ સિવાયના કથક જાતિના લોકો કુશળતા નૃત્ય કરી જાણતા હતા અને બીજાઓ પણ જે નૃત્યમાં કુશળ અને રુચિવાળા હતા એ બધા આવ્યા અને એ પ્રસંગે નૃત્ય કરવા લાગ્યા બધાએ નૃત્ય કરવા લાગ્યા કારણ કે આ તો લગ્ન પ્રસંગ છે ને એટલે વાજા વાગે નાચવાનું કૂદવાનું બધું જ થાય સર્વે બંદીજનો ધર્મદેવના અપાર ગુણોનું ગાન કરવા લાગ્યા બધાએ ગાવાવાળા ધર્મદેવના ગુણો ગાવા લાગ્યા पूरन चंद मुख चन्द्रमुख धर्मके जोयि पूर्जन सब सबरहे मोई यह कौ देव मने नहि एहु देखी के जान लिए सब तेहु धन्य धन्य भाग्य भक्ति के केरायु जन कहन लगे गनेरा कृष्ण शर्मा के भाग्य पारा ऐसे आए जिनके द्वारा भाग्य बिना न ऐसे बनिया वे ऐसे पूर्जन गर गर गावे सब सरवार में धर्म करी के उच्च पदय के ता कर कोई देश सब में कौन होई મુખ પૂર્ણ ચંદ્ર જેવું હતું જે દેખીને સર્વે નગરજનો મોહી રહ્યા હતા અને દેખતાની સાથે સૌ લોકો સમજી ગયા કે આ ધર્મ તો કોઈ દેવ છે સામાન્ય મનુષ્ય નથી એવું તે જ હતું ધર્મદેવનું ઘણા લોકો તો બોલતા હતા ભક્તિના ભાગ્યને પણ ધન્ય છે કૃષ્ણ શર્માના પણ અપાર ભાગ્ય છે જેને દરવાજે ધર્મદેવ જેવા વર આવ્યા ભાઈ ભાગ્યશાળી હોય એવા પરિવારની અંદર સારા દીકરાઓ મળે અને એવા પરિવારમાં આપણી દીકરીઓ જાય બહુ ભાગ્યશાળી હોય એને સારા પરિવારો મળે કૃષ્ણ શર્માનો પરિવાર બહુ ભાગ્યશાળી છે નગરના લોકો ઘેર ઘેર બોલતા કે ઉત્તમ ભાગ્ય સિવાય આમ બને નહીં સમગ્ર સરવાર પ્રદેશમાં લોકો એને ધર્મ કહે છે ધર્મદેવના જેવી ઊંચી પદવી તેઓ ધારી રહ્યા છે તેને લીધે જ આ ધર્મદેવના સમાન દેશભરમાં બીજો કોઈ નથી આવું બધા લોકો ઘેર ઘેર વાતો કરવા લાગે કોઈ એવું નથી કહેતો કે આ વર આવો ક્યાંથી લે કાળા હપસી જેવો ફૂપડાના આના કાન તો જુઓ હુપડા જેવા એ આનું નાક તો જો આની આંખો તો જો ઊંડા કૂવા જેવી એવું કોઈ વર્ણન કરતું નથી પણ બધાય ધર્મદેવના વખાણ કરે છે કે આ ધર્મને ભક્તિની જોડી ખૂબ સુંદર શોભ છે બહુ ભાગ્યશાળી છે તેને લીધે જ આ ધર્મદેવના સમાન દેશભરમાં બીજો કોઈ નથી યોગ્ય વિવાહથી ઉલ્લાસમાં આવી ગયેલા નાગરિક લોકો આવું બોલતા બોલતા પોતપોતાને ઘેર ગયા પરમ પરમસુગ્ય કૃષ્ણ શર્મા જાનનું અત્યંત સ્વાગત સન્માન કરીને પોતાને ઘેર ગયા કૃષ્ણ શર્માએ પણ સ્વાગત કર્યું જાનના ઉતારા રાખ્યા હતા બધા એના ઉતારા કરાવ્યા અને પછી એ પણ પોતાને ઘેર ગયા પછી વિવાહ કરવાનો બધો જ વિધિ સારી રીતે કરાવ્યો જેનું કોઈ મૂલ્ય આંકી શકાય નહીં એવો અત્યંત શોભતો મંડપ રચ્યો હતો એના મધ્ય ચિત્ર વિચિત્ર રીતે વિશાળ વેદી અદ્ભુત રીતે સજાવી હતી સારી રીતે સજાવેલો સોનાનો કળશ તેમાં મધ્યસ્થ સ્થાપ્યો તે સમયે વિધિપૂર્વક ઊંચા સ્તંભ પણ રોપ્યા હતા આનંદ પ્રકારના કેળના સ્તંભ પણ રોપાવીને અત્યંત શોભા કરી હતી ભાઈ લગ્ન માટે અને તેમજ દ્વાર પણ મોટા તોરણ બંધાવ્યા હતા બિલોરી કાચવાળા અપાર દીવાઓ ઝાડની જેમ ગોઠવ્યા હતા તેનું તેજ હળી રહ્યું હતું નગરની બજારોને સ્વચ્છ કરાવીને તેમાં સુગંધી જળ છંટાવ્યું હતું બજારમાં જેટલી દુકાનોના દ્વાર હતા એ બધાને ચિત્ર વિચિત્ર રીતે શણગાર્યા હતા દ્વાર પર કેળના સ્તંભ રોપ્યા હતા અને અપાર દીવાઓ કર્યા હતા આ છ અંદર બધા શણગાર થાય છે છ અંદર આ બધી રચનાઓ થાય છે કારણ કે ધર્મદેવના લગ્ન છે ભક્તિ માતાના લગ્ન છે બાલ શર્માએ કેટલાક દેવદારના વૃક્ષના સુંદર ઝાડ બનાવ્યા હતા તેને જ્યાં જ્યાં ચોક પડ્યા હતા ત્યાં બધે રોપાવી દીધા હતા આખું છપાયા શણગાર્યું હતું આખું છપાયા જ્યારે અધરાત થવા આવી ત્યારે જાન માંડવે જવા તૈયાર થઈ હાથી ઘોડા રથ જે લાવ્યા હતા તે બધાને તૈયાર કરાવ્યા મધ્યરાત્રિએ લગ્ન થાય એ મધ્યરાત્રિએ જાન પહોંચી મંડપે અને ત્યાં બધાઇને તૈયાર કરાવ્યા હાથી ઘોડા જે લાવ્યા હતા બધાઇને તૈયાર કરાવ્યા વરરાજાને સુખપાલમાં બેસાડ્યા અને નગર તરફ ચાલ્યા અનંત પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા તે બધી શોભા જાનની આગળ ચાલતી હતી તોપના હજારો અવાજ થતા હતા ધર્મદેવની જાન નીકળી છે ભાઈ જાન ઊભી બજારે ચાલી દારૂખાનું જેટલું હતું એ બધું ફૂટવા લાગ્યું લગ્નમાં દારૂખાનું પણ ફૂટે જો આ ધર્મદેવના લગ્નમાં દારૂખાનું ફોડ્યું છે ને બધી પરંપરા શાસ્ત્રોમાં છે જ કાંઈ નવું નથી નૃત્ય પણ થાય ગીત પણ ગવાય બધું જ થાય પણ બસ ભગવાન સંબંધી ભગવાનના સંબંધે યુક્ત દાદા કાચરના વિવાહ થયા ત્યારે નંદ સંતોના બનાવેલા કીર્તનો છે રૂકમણી વિવાહના પદો એટલે લગ્નની અંદર ગીત ગાવા જોઈએ લગ્નમાં નાચવું પણ જોઈએ તો લગ્નમાં નાચો તમે ગૃહસ્થ આશ્રમમાં છો નાચો લગ્ન પ્રસંગ છે ગાવ ગીત ગાવ પરંતુ જે શાસ્ત્રમાં લખ્યા છે એવા ગીત ગાવ નાચો તો એવા ગીત ઉપર નાચો કે ભગવાનના કીર્ત ભગવાનના સંતોના લખેલા કીર્તનો હોય રાસ હોય એની ઉપર સંતોના ગાયેલા હોય ભક્તોના ગાયેલા હોય એવા કીર્તનો ભજનો ઉપર નાચતા નાચતા કરો લગ્ન પ્રસંગ લગ્ન પ્રસંગ સાથે શાસ્ત્રોને કોઈ વિરોધ નથી જો હોત તો મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષ આંખે જોયું હોય એવી રીતે લખે છે એવી રીતે બોલે છે આધારાનંદ સ્વામી કે આંખે જોયું હોય એમ બોલે છે એટલું ડિટેલથી વર્ણન કરે છે આ સ્વામી બોલતા જાય છે બધું સ્વામીને દેખાતું જાય છે અને બધું દેખાય છે એવું જ સ્વામી બોલે છે તો લગ્ન જોયું ને એટલે તમે લગ્નનો વિરોધ શાસ્ત્ર નથી કરતું ઘણી વખત સંતો જ્યારે કોઈ કાર્ય માટે કયા સિદ્ધાંતથી વાત કરતા હોય સમજી ન શકે ને ત્યારે એમ લાગે કે આનો વિરોધ કેમ કરે સંતો સંતો લગ્નનો વિરોધ નથી કરતા લગ્ન તો એક બહુ મોટું શાસ્ત્રનું વિધાન છે લગ્ન પદ્ધતિ એ તો શાસ્ત્રીય છે એ તો કરો જ તમે શ્રીમતાદિક પ્રસંગો કરો છો એ શાસ્ત્રીય છે કરવો જ જોઈએ એક પ્રકારના સંસ્કાર છે પરંતુ મેં કીધું એમ કે શાસ્ત્રને ભગવાનને ભેગા રાખીને બધું કરવું જોઈએ દારૂખાણું જેટલું હતું એ બધું ફૂટવા લાગ્યું બધી મહિલાઓ મંગળ ગીત ગાતી હતી ત્યારે મહાઉત્સવ જામ્યો હતો અબિલ અને ગુલાલ પુષ્કળ ઉડતો હતો એના રંગથી બધું આકાશ છવાઈ ગયું હતું વિમાનમાં બેસીને દેવો આવ્યા એ બધા યશોગાન કરવા લાગ્યા ધર્મદેવની આગળ અપ્સરાઓ નાચ કરવા લાગી તેમના જરિયાની નિશાનો અનંત આકાશમાં ફર 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 ફરકતા હતા જાનની શોભા એવી રીતની હતી કે એનું વર્ણન કરવા છતાં પાર આવતો નથી મુક્તાનંદ સ્વામી બધી જગ્યાએ આ જ વાત કરે સ્વામી કે પાર આવતો નથી એવું હતું બધું એમ કરીને સ્વામી પૂરું કરી દે જ્યારે ધર્મદેવ તૈયાર થઈને તોરણે આવ્યા તેમને જોયા ત્યારે સાસુ વરનું પૂજન કરવા આવ્યા હા ભવાની એ ભવાની હતા ને એ વરનું પૂજન કરવા માટે દોડ્યા આવું જ હોય ને વરરાજાનું પૂજન કરવા એને માંડવે સામે લેવા જાય એવું હોય ને દાદા પોંખવાનું કે હા વરરાજો પોંખે પોંખવા ગયા સાસુમાં હા બધાને પોંખવાનું યાદ આવી જશે હા સાસુ ભવાની પણ બાપા યાદ રાખજો આ તમારા નોય ધર્મદેવના છે એટલે ભલા થઈને કંઈ એમ માંડવું આવે સંભાળતા નહીં આવે કોઈ પોખવાનું નથી તમને પોંખાઈ ગયા હવે પૂરું થઈ ગયું સમજાય ને કેટલાને તો હાઈટ વર્ષે હજુ પોંખવાનું આમ શબ્દ આવે તો હાઈટ વર્ષે દેખાય ખરું પોંખાયા હતા ખરા હા પોંખાયા હતા પચાસ વર્ષે આવે વનમાં જવાનો ટાઈમ થયો ત્યારે પોંખાવાનું યાદ આવે હજુ પછી તો એવું થાય ઓલું પોંખવાનું ચાલતું હતું ને એક વરરાજાને પોંખવાનું ચાલતું હતું તેને બસો ખાખી બાવા પૂગી ગયા તો કે ક્યાં હો રાહે તો કે વરરાજા કા પોંખના હોરા હે તે પછી વરરાજાને કંઈક બાજોઠ ઉપર આમ ચડાવે ને પગ મૂકે એવું કંઈક કરે અને એને કંઈક ચાનલો કરે એનું બધું કરે ને તો પેલા વરરાજાને એઠો ઉતારી અને આ એક બાવો ઉપર ચડી ગયો હો જાય મહાપુરુષ કા પોંખના કે તો એ ઉપર ચડત બીજો આવે એને ધક્કો મારીને કે હો જાય મહાપુરુષ કાં પોંખના તો બસો જણા ચડ્યા પોખાવા માટે બોલો જાનવારે મારીને કાઢ્યા કે ક્યાં પોંખાવા આવી ગયા તમે ખાખી બંગાળી ભાગવા તો વર રાજા માટે છે સાસુમાં ધર્મ રાજાને પોખવા આવ્યા અને સાસુએ વરનું પૂજન કરવા આવ્યા સાસુ ભવાની ધર્મદેવને પોખવાનો વિધિ કરવા માટે તે સ્થળે સંભાળીને બધી સામગ્રી લાવ્યા હતા બધું લાવ્યા હતા કશું ભૂલી નહોતા ગયા કાંઈક પૂજન હોય બધું હોય તો બધું ગોતીને રાખવું જોઈએ ભગવાન આપણે ઘેર આવે સંતો આવે પૂજન કરવાનું હોય પછી કંકુન ડબ્બી ગોતવા જઈએ એવું ના હોય અને કંકુ કોરું ના રખાય કંકુને થોડું પલાળી રખાય એટલે કંકુ કોરું હોય તો કેટલી વાર કપાળનું નાકનું બે પૂજન થઈ જાય એટલે પલાળેલું કંકુ હોય ચોખ્ખું હોય પાછું પાછા એ ડબ્બામાંથી આપણે પચાસ વખત ચાંદલા કર્યા હોય ને એનો એ ડબ્બો પાછો સંતો આવે ત્યારે ઠાકોરજીના પૂજનમાંય કામ લાગે ને સંતોના પૂજનમાંય કામ લાગે એવું ના થવું જોઈએ કંકુ ચોખ્ખું રહેવું જોઈએ કે જે ઠાકોરજીના ઉપયોગમાં આવી શકે પહેલાં ઠાકોરજીનું પૂજન થાય પછી ઠાકોરજીના પ્રસાદીના કંકુથી સંતોનું પૂજન થાય પણ ઘણાને ત્યાં તો એક ડબ્બી જ હોય એ ડબ્બીથી એ ચાંદલો કર લેતા હોય એમાંથી એ ચાંદલો કરતા હોય ને એની એ ડબ્બીથી પાછું ઠાકોરજીનું થાતું હોય ને એની એક ડબ્બીથી સંતોનું થાતું હોય એની પ્રસાદી ઠાકોરજીને ચડી જાય ને સંતોને ચડી જાય આવું થઈ જાય માટે એવો પણ વિવેક રાખો બધું ભગવાનનું પૂજન હોય સંતોનું પૂજન હોય યાદ રાખીને પૂજન સામગ્રી બધી લાવી અને ચોખ્ખીને પવિત્ર રાખવી જ્યારે ધર્મદેવ સુખપાલમાં બેસીને માંડવે આવ્યા ત્યારે બંને વેવાય પરસ્પર મર્મ ભર્યા વચન બોલતા હતા બે પરસ્પર વેવાયો હસવા લાગ્યા જોયો અમારો દીકરો કેવો રૂપાળો છે આવો દીકરો તમને ના મળે હા કૃષ્ણ શર્મા કૃષ્ણ શર્મા કે અમારી દીકરી કાંઈ જાય એવી છે અમારી ભક્તિ દીકરી આવી તમને ના મળે આ તો તમારા મોટા ભાગ સમજો કે આવી દીકરી મળી અને બાલ શર્મા કે તમારાય મોટા ભાગ સમજો કે આવો દીકરો મળ્યો અમારા જેવું ઘર મળ્યું આમ પાછા પરસ્પર બંને વેવાયો મર્મ ભર્યા વચન બોલીને હસે છે અને જ્યારે ધર્મદેવ માંડવી આવ્યા ત્યારે તેમને ચોકી ઉપર બેસાડ્યા જેને ભક્તિદેવી કહેવાય છે તે કન્યા પછીથી મંડપમાં આવ્યા તે સમયે ત્રિલોકીમાં અન્ય કોઈ સ્ત્રીઓમાં ન હોય તેવી ભક્તિ દેવીની અપાર શોભા હતી ત્રિલોકીમાં ભક્તિ માતા જેવું કોણ મળે એમની શોભા ભક્તિ તો પોતે જ જે ભક્તિ કોઈ કરતો હોય વ્યક્તિ આ લોકમાં તો પણ એ કેટલો શોભે છે કોઈ ભક્તિ કરતો હશે ને તો આપણે એને જોઈને બહુ રાજી થશું ઓહો કેવી ભક્તિ કરે છે ભક્તિ કરવાવાળો જો શોભી જતો હોય તો ભક્તિ સ્વયં હોય એવું તો ત્રિલોકીમાં કોણ શોભે એમને એટલા બધા સુશોભિત પ્રકારના વસ્ત્રને ઘરેના પહેરાવ્યા હતા કે એનું વર્ણન કરી શકાતું નથી મુક્તાનંદ સ્વામી એક જ વાત એવું હતું એનું વર્ણન કરી શકાતું નથી સ્વામી એવું કહી દીધું તેમના કર અને ચરણોમાં આભૂષણો હતા એનો રમઝમ રમઝમ શબ્દ થયા કરતો હતો નાઈ જાતિની એટલે વાળન જાતિની સ્ત્રી તેને પોતાની કમર ઉપર તેડીને લાવી રેશમી વસ્ત્રોથી તેમના બધા અંગો ઢંકાયેલા હતા ભક્તિ માતાનું વર્ણન છે તેમના મુખને કોઈ જોઈ ન શકે તે રીતે તેમને ત્યાં લવાયા હતા ભક્તિ દેવીને ધર્મદેવને ડાબે પડખે ઉલ્લાસથી બેસાડ્યા ડાબા પડખે વિદ્વાન બ્રાહ્મણનો બ્રાહ્મણનો વેદ મંત્રનો ઉચ્ચાર ચો તરફ છાઈ ગયો હતો મંગલને માટે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો અગ્નિ પ્રગટાવે ને ફેરા ફરવા એ અગ્નિ પ્રગટાવવામાં આવ્યો જ્યારે તલ અને તાજું ઘી આવ્યું ત્યારે કુશળ બ્રાહ્મણો હોમ કરવા લાગ્યા તલ આવ્યા અને તાજું ઘી આવ્યું એટલે હોમ કર્યો કુશળ બ્રાહ્મણોએ श्याम वेद की दुनि जोकर के नभ सबहिर सोबरि के गणपति विघ्नहरन्हि जेहा आई बैठे में तेह तेहा रूप दर महास्वरूप ब्रह्मा आई के बैठे अनूपा भव आये द्विज के वपुधारि इन्द्र हि आये ते हि प्रकारि सारदशेष देव सब आये विप्रकृते हि रूप धराय महावीर आये ते वारा कुल देव कहावत हि प्यारा कुल देव कहावत हि प्यारा सामवेदना मंत्रोनु गान करू तेरेना ना ध्वनि थी आखू आकाश पुराई गयू વિઘ્ન નિવારણ કરનારા ગણપતિજી આવીને મંડપમાં વિરાજમાન થયા બ્રાહ્મણનું મહત્વપૂર્ણ સ્વરૂપ ધારણ કરીને બ્રહ્મા અનુપમ રીતે ત્યાં આવીને બેસી ગયા ધર્મને ભક્તિ માતાના લગ્ન કરાવવા માટે બ્રાહ્મણ રૂપે બ્રહ્મા બેઠા વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી પ્રત્યક્ષ આવ્યા ત્યાં આગળ ઇન્દ્ર પણ વિપ્ર રૂપે આવ્યા દેવતાઓને કંકુત્રી નહોતી લખી તોય પૂગી ગયા બધાએ કે આ લગ્નમાં બાકી રહેવાય આ લગ્નમાં નહીં જઈએ તો પુરુષોત્તમ નારાયણ રાજી નહીં થઈ રાજી નહીં થાય મારા મા બાપના લગ્ન થયા ત્યારે તમે નહોતા પૂગ્યા નપાસ એટલે બધા પાસ થવા માટે પહોંચી ગયા છે મહારાજને ધ્યાનમાં રાખીને આ બધા પહોંચી ગયા છે શારદા શેષ ને બધા દેવો પણ વિપ્રોના રૂપ ધરીને ત્યાં આવી પહોંચ્યા બધા બ્રાહ્મણોના રૂપ લઈને આવ્યા તે સમયે ધર્મદેવના પ્રિય કુળદેવ કહેવાતા મહાવીર હનુમાનજી પણ ત્યાં આવ્યા બોલો હનુમાનજી તો સાધુ પુરુષ સંત પુરુષ છે તોય આવ્યા ધર્મ અને ભક્તિના લગ્નમાં કારણ કે આ તો એક દિવ્ય છે દિવ્ય ઘટના છે આ તો કોઈ સાંભળે તેનું આત્યંતિક કલ્યાણ થાય આધારનંદ સ્વામી જેવા સંત મહાપુરુષે લખ્યું અને મુક્તાનંદ સ્વામી જેવા મુક્ત આ વાતો કરે છે આ કોઈ સામાન્ય જગતની વાતો ન આ તો આત્યંતિક કલ્યાણને આપવાવાળી છે આ તો સંત પુરુષો માટેની આ વાતો છે આ વાંચવાથી પણ વૈરાગ્ય થાય આ વાંચે ને તોય વૈરાગ્ય થાય કારણ કે ધર્મ અને ભક્તિ એમાંથી મહારાજનું જ પ્રાગટ્ય થાય આ કોઈ લગ્ન નથી આ લગ્ન જગત જેવું નથી આ એ પ્રકારનું લગ્ન છે કે ધર્મ અને ભક્તિનો સમન્વય તમે પણ કરો તમારા હૃદયની અંદર તમે પણ આવો સોનાનો સ્તંભ નિશ્ચયરૂપી સોનાનો સ્તંભ કે મારે ધર્મ ને ભક્તિ રાખવા જ છે એવો સ્તંભ રોકો અને એની અંદર અગ્નિ પ્રગટાવો એ અગ્નિની સાક્ષીએ ધર્મ ને ભક્તિને ભેગા રાખો તો હૃદયમાં એક દિવસ ઘનશ્યામ પ્રગટ થશે આ એવું બતાવે છે આપણને આ લગ્ન છપ્પયામાં નહીં આપણા હૃદયને વિશે આપણે કરવાના છે પતિવ્રતા સ્ત્રી ભક્તિ છે અને ધર્મ છે એ ધર્મને ભક્તિ એની જોડી આપણા હૃદયમાંથી છૂટી ના પડી જાય એના માટે અહીંયા આગળ આ લગ્ન આટલો વિધિવત આપણને શીખવાડે છે કે તમે તમારા હૃદયમાં ધર્મને ભક્તિ માતાના લગ્ન આવા કરીને રાખજો ક્યારેય છૂટે નહીં એ સમયે મહાવીર હનુમાનજી પણ ત્યાં આવ્યા આઠે દીકપાલાદિક બધા દેવો ત્યાં આવ્યા ધર્મદેવના વિવાહ થાય છે એવું સાંભળીને કોઈ દેવ આવવામાં બાકી રહ્યા નહીં બધા આવી ગયા પોતાના ધન્ય ભાગ્ય છે આવું માનીને બધા દેવ આવ્યા ધર્મદેવને ભેટ અર્પણ કરવામાં તે સૌને અત્યંત આનંદ હતો આવો સમય વારે વારે આવ્યો નથી આવશે નહીં આવું જાણી વિચારીને બધા જ દેવો વગર બોલાવે ત્યાં આવ્યા અહીં લખ્યું છે વગર બોલાવે આવે અને અક્ષરપતિ અવિનાશીને શ્રી પુરુષોત્તમ નારાયણ આવા શ્રી કૃષ્ણ હરિને પ્રસન્ન કરવાનો તે સૌ દેવતાઓના અંતરમાં ગૂઢ વિચાર જણાતો હતો કોને રાજી કરવા આવ્યા અક્ષરપતિ અવિનાશી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આ દેવતાઓ આવ્યા હતા જાહેર કાંઈ ઉત્સવ સમયો હોય તેનું કાંઈ આમંત્રણ ના હોય પત્રિકા ના મળે તો હોય પહોંચવાનું હોય જાહેર જ આમંત્રણ હોય મંદિરની અંદર કોઈ પ્રસંગ હોય તે તો જાહેર જ હોય અને કોઈ વાટ જોવે કે મને તો ફોન આવે તો હું જોઉં મને પત્રિકા આવે તો જોઉં અરે ક્યારેક પોસ્ટમાં પત્રિકા ના પહોંચી પણ આપણને ખબર પડી કે આ પ્રસંગ છે તો તરત જ ઉત્સવ સમયે આદિકની અંદર પહોંચી જઈએ પણ ત્યારે વાટ ના જોઈએ બાકી ઇન્ડિયામાં તો એવું થાય કે મંદિરમાં એક પત્રિકા મોકલી હોય ને ગામમાં આગેવાનો દસ હોય અને પછી પત્રિકા એ દસને અંદરથી પાંચને પૂગી હોય અને પાંચને ના પહોંચી હોય હવે મંદિરમાં સમસ્ત સત્સંગ સમાજની તો પત્રિકા પહોંચી જ ગઈ છે પણ ઓલા પાંચ જાય નહીં ને ઉત્સવમાં કેમ તો કે અમારી સેપરેટ પત્રિકા અમને ઘેર ના મળી તે મંદિરના તમે સભ્ય મંદિરમાં આવી એટલે બધાને આવી જ ગઈ પહોંચી જાઓ અરે મંદિરમાં ના આવીને કોઈ જગ્યાએ જાહેર બેનર મારેલું હોય ને બેનરની અંદર લખ્યું હોય કે પધારો પધારો આ જગ્યાએ ઉત્સવ છે તો એ આપણું આમંત્રણ જ થઈ ગયું જાહેર એટલે બધા માટે થઈ ગયું વાટ ના જોવાય એવું પણ એ દેવતાઓ શીખવાડે છે કે જ્યારે સારો પ્રસંગ હોય કલ્યાણકારી પ્રસંગ હોય આપણા આત્માનું સારું થાય એવું હોય ત્યાં આગળ ક્યારેય પણ આપણે વાટ ના જોઈએ ત્યાં આગળ પહોંચી જઈએ વહેલા દોડીને એવું આપણને દેવતાઓ શીખવાડે છે લો એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચિત્રમ સાગરના પ્રથમ પૂરમાં ધર્મદેવ અને ભક્તિદેવીના લગ્નનો પ્રારંભ અને દેવોનું આગમન એ નામે અઢારમો તરંગ થયો તરંગ ઓગણીસ પૂર પહેલું नृप पूछत कर जोरी के मुक्त मुनि से जोय दान की बात अब बरनी न सुना वह मोय बर सुना मोय कृष्ण शर्मा निज पुत्री को कैसे दीनो दान સોબાત અબકી જે તું પરમહુદ્ધિ માન પરમહ બુદ્ધિમાન આ વાત દેવતાઓ આવ્યા ત્યાં પછી સ્વામીએ વાતને અટકાવી મુક્તાનંદ સ્વામી કે વાતને પૂરી કરદો આવે હાલો આગળ કંઈ કેવું નથી લગ્ન થઈ ગયા પણ ઉત્તમ રાજા કે એમ નહીં ઉત્તમ રાજા હાથ જોડીને મુક્તાનંદ સ્વામી પાછા પૂછવા લાગ્યા મને કન્યાદાનની બધી વાત સંભળાવો ને સ્વામી અધૂરું કેમ છોડો છો પેલું મોયરું તૈયાર કર્યું વરને પોખ્યા દેવતાઓ આવી ગયા પછી તમે અટકાવી કેમ દીધું આગળ શું થયું કૃષ્ણ શર્માએ પોતાની પુત્રીનું કન્યાદાન કઈ રીતે કર્યું હે મુનિવર તો પરમ સુજાન છો માટે બધી વાત મને કહો કાંઈ છોડશો જ નહીં તમે ત્યારે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના પ્રશ્નની પ્રશંસા કરી કે રાજા તમે સાંભળવામાં બહુ મસ્ત છો તમને કથા સાંભળવામાં મજા આવે છે કેમ કન્યાદાનની બધી જ વાત પૂછી લો છો એટલે લગ્ન થઈ ગયા આવે એમાં હું કન્યાદાન થયું હોય તો જ લગ્ન થાય ને એમને એમ થાય ના પણ કેવી રીતે થયું એ મને કહો સ્વામી પ્રશંસા કરવા લાગ્યા અને પાછા કહેવા લાગ્યા હે રાજન તમે બધું જાણતા જ છતાં જ્યારે પૂછો છો ત્યારે હું કહું છું તમને બધી ખબર જ છે કન્યાદાન કેમ થાય ને શું થયું હશે તમને નથી ખબર ખબર જ હોય ને આમાં પોંખવાનું આવે તમને ના ખબર પડી કે કેવી રીતે પોંખાય એ હમણાં આવશે આમાં છેડાછેડી બાંધવાનું તમને નહીં ખબર હોય કે છેડાછેડી કેમ બાંધે અનુભવાત્મક છે ખબર જ હોય ને કે આમ છેડાછેડી બાંધે એમને આવશે ફેરા ફર્યા તો તમને ના ખબર હોય ફેરા કેમ ફર્યા અનુભવાત્મક છે તરત ખબર હોય તે સમયે કૃષ્ણ શર્માએ ધર્મના હાથને પોતાના હાથથી પકડ્યો હવે પાછી સ્વામીએ ફરી કથા શરૂ કરી લગ્નની ધર્મના હાથને કૃષ્ણ શર્માએ પોતાના હાથથી પકડ્યો ત્યારે તેના પત્ની ભવાનીએ ભક્તિના હાથ પોતાના હાથે પકડીને ધર્મદેવના હાથમાં સોંપ્યો નારાયણને લક્ષ્મીજીના લગ્ન થયા ત્યારે એ ખબર છે ને આવું જ થયું હતું આવી રીતે બે એકાબીજાના હાથ સોંપ્યા હતા ગંગાજીએ લક્ષ્મીજીનો હાથ પકડ્યો હતો ત્યારે અને હાથ સોંપ્યો નારાયણનો હાથ સમુદ્રએ પકડ્યો અને હાથ બંનેનો એકાબીજાને પછી કૃષ્ણ શર્માને ભવાનીએ બંને આ રીતે કન્યાદાન કર્યું પછી એ સમયે વર વધુ બંને અગ્નિકુંડને સાત વાર ફેરા ફર્યા સાત પ્રદક્ષિણાઓ કરી વરનો ખેસ અને કન્યાની ઓઢણી બંનેના છેડાની એક ગાંઠ બાંધી લગ્ન હાલ્યા ભાઈ લગ્ન હાલ્યા લો હા ક્યાંય આ શાસ્ત્રની અંદરથી બધું જ તમને જોવાનું જાણવા મળી જાય ક્યાંય જવું ના પડે આવે ક્યારેક સંતો વાત કરે કે ખેસ ને કન્યાની ઓઢની બાંધી તો ગણા કે સ્વામી તમે ક્યાં લગ્નમાં ફરી આવ્યા હતા ભાઈ કોઈ લગ્નમાં નહીં ધર્મદેવના લગ્નમાં ગયા હતા અમે બીજા લગ્નમાં તો ક્યાં જવાય પણ આ ધર્મદેવના લગ્નમાં પહોંચી ગયા હતા એટલે ત્યાં ખબર પડી કે ખેસ ને કન્યાની ઓઢની બેને ગાંઠ બાંધી એ સમયે ત્યાં આવેલા લોકો વર કન્યા બંનેને સોનાના ને રૂપાના દાન આપવા લાગ્યા બધું લાવ્યા હોય ને સરસ સરસ મજાના ડાયમંડ વાળા હાર ને બધું એ બધું આપવા માંડ્યા અને એ દંપતીને હાથી ઘોડાને ગાયોનું ઘણું દાન અપાયું અને દેવોએ અપાર સમૃદ્ધિ આપી તેનો કોઈ પાર પમાય તેમ નથી એ પછી વર વધુ ઘરમાં આવ્યા ઘણી મહિલાઓની વચ્ચે આવીને બેઠા એની શોભા વર્ણવી શકાતી નથી મુક્તાનંદ સ્વામીનું જબરૂઆત સૂત્ર છે શોભા વર્ણવી શકાતી નથી પછી દહીં ને સાકરને ભેળવીને પરસ્પર એકબીજાના મુખમાં આપ્યા દહીં ને સાકર આ રિવાજ આવો કે દહીં ને સાકર એકાબીજાના મોઢામાં જમાડે એટલે સંઘ હરખો હાલે દહીં ને સાકર પણ અત્યાર તો બધું તીખું તમતમું મોઢામાં દેતા હશે એટલે પછી તીખું તમતમો સંસાર થાય આખો સમજાય ને એકાબીજાના મોઢામાં એવા તીખા તમતમા મરચાં નાખતા હશે ભાઈ સંસાર ક્યાં ગરમા ગરમને ને તીખો કેમ આલે છે ભાઈ તમે જ તો હતું જેવું દહીંને હાકર જો જમાડ્યું તો ટાઢું રહે કોઠો ટાડો રે પણ દહીં હાકર જમાડ્યા નહોતા અને બધું પાણીપુરીને પકોડા જમ્યા હતા સૌથી પહેલાં એટલે પછી તમારો સંસાર ગરમા ગરમ જ રહે ને એમાં કોઈ શું કરે હવે પાછા કંઈ દહીં હાકર આવે જમાડે ટાઢું થાય એ તો એ દી જમાડો તો જ થાય લો તે પછી સ્ત્રીઓએ બંનેના વસ્ત્રોની ગાંઠ ખોલી નાખી આ બધું સુકનની બધું હશે અને એનું શાસ્ત્રીય જ આ રીતે હશે બધો વિધિ ત્યારે જ આવું થતું હશે તે પછી સ્ત્રીઓને બંનેના વસ્ત્રોની ગાંઠ ખોલી નાખી આ રીતે વિવાહનું કાર્ય પૂર્ણ કર્યું વિવાહ વિધિ કરાવનાર ગોરને અપાર દાન આપ્યું અને એ વખતે ચારે બાજુ અપાર જય જયકારનો ધ્વનિ થઈ રહ્યો હતો બ્રાહ્મણને પણ પૂરી દક્ષિણા આપીને રાજી કર્યા અને આ લગ્ન બહુ વિધિવતને બહુ સારી રીતે લાંબો કરાવતા અત્યાર તો લગ્ન કરાવે ને તો સૌથી પહેલાં પૂછે કે મુર્ત તો અમેરિકા જેવા દેશમાં કાઢવાનું હોય તો ક્યુ કાઢવું પડે શનિ રવિ કાઢવું પડે મુહૂર્ત ગમે તે હાલતું હોય પણ શનિ રવિનું મૂર્ત જોઈએ સૌથી પહેલાં તો બીજું લગ્ન ત્રણ કલાક કે બે કલાકમાં પતી જવા જોઈએ તો બ્રાહ્મણને એ કે વાંધો ને એવા શ્લોકો છે બે કલાકમાં પૂરા થઈ જશે બે કલાકમાં પૂરા થાય પછી કેટલા દી આલે મને કહો બે કલાકમાં જે લગ્ન પૂરાથી આ ધર્મદેવનું લગ્ન કેટલા દીથી આલે છે હજુ આ ત્રીજો તરંગ પાછો ચાલુ થયો તો એ હજુ લગ્ન ચાલુ છે વિચારો અને અત્યારે બે કલાકમાં લગ્ન અત્યારે તો મહાપૂજા કરાવવા અમે જઈએ ને તો અમને બાંધી દે સ્વામી મહાપૂજામાં કેટલી મિનિટ થશે એટલે તમે કહો કે ભાઈ બે કલાકથી અઢી કલાક તો ઓછામાં ઓછા થાય થોડુંક ઓછું થાય એવું કરતો ને થોડુંક ઓછું કેટલું ભાઈ અડધો પોણો કલાકમાં ના પતી જાય સંતો કે સારું મહાપૂજા પછી ના કરાવે પૂજન કરાવી દે પૂજન કરાવી દે હાલો ભાઈ તમારી મહાપૂજા પૂરી શ્રદ્ધા ઘટી ગયા આજે એટલે બધું પછી ઘટી જાય એટલે ગોર હાદિકને પણ રાજી કરવા લગ્ન પ્રસંગ લઈને બેઠા હો ત્યારે બધાને રાજી કરવા એકવાર રૂપિયા ખર્ચવાનો દઈ દેવા અને એ વખતે ચારે બાજુ અપાર જય જય કારનો ધ્વનિ થઈ રહ્યો હતો અને તેઓ દેવોએ દુધુંબી વાજા વગડાવ્યા તેનાથી આખું આકાશ ગાજી ઉઠ્યું વરરાજા પરનીને ઉતારાને મકાને આવ્યા વરરાજા પરની ગયા હવે ઉતારો હતો ત્યાં પહોંચ્યા ધરમબા ધરમરાજા અનેક પ્રકારના પાકો બનાવ્યા હતા કૃષ્ણ શર્માએ દેશની રીત પ્રમાણે સૌને જમાડ્યા બે દિવસ સુધી સારા સારા પાક કરીને સૌને સંભાળીને ખૂબ જ જમાડ્યા કૃષ્ણ શર્માએ બે દિવસ સુધી બહુ સારા પાક બનાવ્યા અને દરેકને હંભારી હંભારીને એક એકને જમાડે પ્રેમથી જમાડે ત્રીજે દિવસે સવાર થયું ત્યારે જાને પાછી જવાની તૈયારી કરી લો લગ્ન થયા પછી બે દી તો પાછા રોકાતા છપ્પયામાં જ રોકાયા અને ત્રીજે દિવસે આવે ઈટાર જવા માટે જાન તૈયાર થઈ એ સમયે બાલ શર્માએ ભાટ ચારણ આદિ સ્તુતિ પાઠકોને પુષ્કળ દાન આપ્યા હવે બાલ શર્માએ દાન કર્યું જે 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 આવ્યા હતા ગાવાવાળા ચારણ આદિ જે સ્તુતિ બોલ્યા હતા ભાટ લોકો હતા એ બધાને બાલ શર્માએ પણ બહુ દાન આપ્યું એ સિવાય બ્રાહ્મણોને પણ અપાર દાન આપ્યા અને સેવા કરનારા નોકર ચાકરોને પણ પુષ્કળ ધન વગેરે આપીને રાજી કર્યા હવે નોકર ચાકરો એમાં દોડા દોડી કરી હોય એવા લગ્ન પ્રસંગોમાં એવા નોકર ચાકરે કંઈક આશા રાખે સમજાને ને પછી તમે પાંચને પચીસ લાખ રૂપિયા ઓલા પાછળ ખર્ચી નાખો અને એ જે કામ કરવાવાળા હોય એની અંદર કાપ મૂકે એને હો બસો રૂપિયા આપતા એની મજૂરી ગણે તું બપોર આવ્યો તો ને હાંજે નહોતો આવ્યો ને ચાર દિવસ આમાં હાજર હતો ને પાંચ વાસણ નહોતા ધોયા ને પચીસ રૂપિયા કાપી લઈએ એમ ના કરવું આટલો મોટો તમે પ્રસંગ કર્યો ને પચીસ લાખ ને પચાસ લાખ ખર્ચી નાખ્યા તો કોક ગરીબ તમારા એ લગ્ન પ્રસંગમાં આવીને એને કંઈક વાસન ધોવાની સેવા કરી હોય કાંઈક બીજું કર્યું હોય જે કાંઈ તમને ઉપયોગને તમારે ત્યાં મજૂરી કરી હોય તો બસો પાંચસો ભૂલીને એને દઈ દો રાજી થશે એ આશીર્વાદ આપશે તો તમારા ગાડા હરખા હાલશે એટલે બધા એને રાજી કરવા એવા પ્રસંગે આ પાછા ભગવાનને ભૂલી ના જતા આમાં આવ્યું એટલું કે આમાં કંઈ આવ્યું નહીં આવે ભગવાનને દેવાનું એટલે સૌથી પહેલાં તો લગ્ન પ્રસંગો હોય કાંઈક આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય તો સૌથી પહેલાં મહારાજ યાદ આવવા જોઈએ કે મહારાજને સૌથી પહેલાં થાળ કરાવો અને મહારાજને કંઈક મોટો ઉત્સવ એ કરાવો આપણે ઘરની અંદર આવો લગ્ન પ્રસંગ હોય અને પચાસ લાખ રૂપિયા ખર્ચી નાખીએ લગ્ન પ્રસંગની અંદર કે પચીસ લાખ ખર્ચી નાખીએ પાંચ લાખ ખર્ચી નાખીએ આપણી કેપેસિટી પ્રમાણે તો પાંચ લાખનો દસમો ભાગ પચાસ હજાર થાય પાંચ લાખ લગ્ન માટે ખર્ચાય તો પચાસ હજારમાં ભગવાનનો કોઈ ઉત્સવ પણ કરાવવો જોઈએ દસમા ભાગમાં તો ભગવાનનો ઉત્સવ થઈ જાય તો એટલા દસમો ભાગ ભગવાનને અર્થે ખર્ચવો જોઈએ નહીં તો મેં એમના આગલી કથામાં જ કીધું હતું એમ થાય કે પાંચ લાખનું લગ્ન અને એકાવનનો થાળ ભગવાન કેટલા રાજી થાય પાંચ લાખનું લગ્ન અને એકાવનનો થાળ આખી દુનિયાને કેટલીક ઘટનાઓ તો એવી ઘટતી હોય છે કે જેની અંદર આશ્ચર્યજનક ઘટના લાગે એક મંદિર ને એ મંદિરની અંદર એક વખત સંતોને રહેવાનું ને ત્યાં આગળ એક મોટા માણસને એને તમે અઠવાડિયામાં ચાર વખત ફોન કરો તો પ્લેનમાં જોઈએ અઠવાડિયાના ચાર દિવસ જે વ્યક્તિ પ્લેનમાં જ મળે એને તમે ફોન કરો તો એ જે કન્ટ્રીમાં રે કન્ટ્રીમાં હોય જ ને એ બીજા જ કન્ટ્રીમાં પહોંચ્યો હોય અઠવાડિયામાં ચાર દિવસ એ બીજે હોય એને ફોન કરો તો એનો ફોન રોમિંગમાં ચાલતો હોય એવો મોટો વ્યક્તિ એના દીકરાક દીકરીનું લગ્ન અને એ કાંઈક મંદિરની અંદર ક્યાંક આવવાના હશે એ સંતોએ કીધું ભાઈ આવજો ઠાકોરજી અહીં જમાડજો બધા એને પચીસ ત્રીસ જણ એનો માણસ લઈને આવ્યા ને મંદિરમાં સંતોએ રસોઈ બનાવી હશે ઠાકોરજી જમાડ્યા ભગવાનના દર્શન પણ એવા મોટા માણસો બાર વાગે દર્શન બંધ થાય એની જગ્યાએ એને આવતા લેટ થયો છે સંતો કે સારું પાંચ દસ મિનિટ લેટ દર્શન મહારાજ વાંધો નહીં મહારાજ રાજી થજો ને આને દર્શન દો આ લોકો આટલે દૂરથી આવે છે દર્શન કરાવ્યા સંતોએ દર્શન કરાવ્યા મોટા મોટા હાર પહેરાવ્યા એ હાર પાંચસો પાંચસોના હજાર હજાર રૂપિયાના હાર કે ચાલો ભાઈ આ લગ્ન પ્રસંગ લઈને આવે છે તો એના એના જમાઈને એની દીકરીઓ બધાને હાર પહેરાવો બે પાંચ હાર એવા હજાર હજાર પંદરસો પંદરસોના હાર પહેરાવ્યા હશે મોગા એ બધા હાર પહેરાવ્યા ને બધું થયું અને એ ત્રીસ ચાલીસ માણસો જમ્યા અને બધું જમીને જે વ્યક્તિ બિલિયન્સ ઓફ ડોલરની અંદર રમવા વ્યક્તિ એવો વ્યક્તિ એને પછી એક સરસ મજાનો ચેક લખ્યો અને ચેક લખીને કવરની અંદર મૂક્યો અને કીધું કે આ ઠાકોરજીને ભેટ ઠાકોરજીને ભેટ મૂકી હા એક હારના દસમા ભાગની પણ કિંમત એ ચેકમાં નહોતી એક હજાર રૂપિયાના હાર હોય એવા દસ હાર એના માટે ઉપયોગમાં આવ્યા હોય ચાલી માણસ મંદિરમાં જમે તો વ્યાજમાં ભગવાન જાગે વ્યાજમાં છતાંય પણ એ હજાર રૂપિયાના હારની દસમા ભાગની રકમ પણ એમાં નહીં હોય એવી પરિસ્થિતિ પણ થઈ ત્યારે એને વિચાર આવે કે આ આટલા બધાને વાત કરે સાધુ આગળ કે આની અંદર તો એક મિલિયન ડોલર ખર્ચી નાખવા છે એક મિલિયન ડોલર ભગવાન આ મારા દીકરા દીકરીના લગ્નમાં મિલિયન ડોલર ખર્ચવા છે જે મિલિયન ડોલર દીકરા દીકરીના લગ્નમાં ખર્ચી શકે એ ભગવાનને એકાવન ડોલરનો ચેક આપે ત્યારે ભગવાનને કેવું લાગે કેવું લાગે કો મને એ ભગવાનને કેવો વિચાર આવે કે આને આખા જગતની અંદર ખબર પડી કે એના દીકરાને દીકરીના લગ્નની અંદર ડીશ ચારસોથી પાંચસો ડોલરની તો એક વ્યક્તિની ડીશ એવા તો અઢી હજાર કે ત્રણ હજાર માણસોને એને નોતરેલા હતા એટલા માણસો પાછળ એટલા રૂપિયા ખર્ચવાળી વ્યક્તિ ભગવાન માટે કાંઈ ના કરી શકે ભગવાનને ખાલી બસ એટલી કોળી ના કરી દીધા માટે ગરીબ લોકોને પણ આપવું અને બીજું હું તો ત્યાં સુધી કહું ગુરુજીની જે દ્રષ્ટિ છે કે આપણા લગ્ન પ્રસંગોની અંદર ઝાજા રૂપિયા બગાડવા કરતાં એમાંથી થોડાક જો દેશની અંદર તો તમે જો ને કોમ્પિટિશન જ હાલે દસ લાખના લગ્ન થયા ને પચાસ લાખના કોઈક કરે ને પછી કરોડ ખર્ચે ને કોઈક બે કરોડ ખર્ચે ગામની અંદર હોય ને એકરા ઉપરા ઉપરી પણ પાંચ દહ લાખ રૂપિયા ઓછા વાપરીને કોઈક ગરીબની દીકરી ના પરનતી હોય ને એને તમે કન્યાદાન કરો ને મહારાજ બહુ રાજી થાય કોઈ કુટુંબ પરિવારમાં તમારા નજીકના કોઈ હોય એની દીકરીને પરણવાની તકલીફ હોય એ ગરીબ હોય અને એના ઘરમાં તમે તમારા દીકરા દીકરીના લગ્નમાંથી બે કે પાંચ લાખ બચાવીને એવી બે દીકરીઓને પરણાવો તો ભગવાન બહુ રાજી થાય બહુ રાજી થાય કેટલાય પરિવારો એવા છે સત્સંગમાં પણ છે સત્સંગમાં પણ એવા પરિવારો છે તમારા સંસારમાં પણ કોઈક એવા દેહના સંબંધીઓ પણ હશે કે જે લોકો ધાર્મિક હોય તો એવાને પણ મદદ આપણી આપણને જેટલું ભગવાને આપ્યું એ આપણા માટે નથી દીધું એ કોકના માટે દીધું છે જ્યાં સુધી એ સમજણ ત્રણ નહીં થાય ત્યાં સુધી આપણને આપેલું છે એનાથી ભગવાન રાજી નહીં થાય આમાંથી એ શીખવા જેવું છે કે ગરીબ લોકોને પણ રાજી કરવા અને ભગવાનના ભક્તોને પણ રાજી કરવા ને આપણા ઘરમાં આવતા બધા શુભ પ્રસંગો એની અંદર જેટલા ખર્ચાઓ કરીએ ને એના દસમા કે વીસમા ભાગનો ખર્ચ ભગવાનનો ઉત્સવ કરવામાં ભગવાનના મંદિરો ભગવાનના સંતો ભક્તો એને જમાડવામાં એની પાછળ પણ વાપરવા આ પણ શીખી રાખવું જોઈએ ગૃહસ્થાશ્રમમાં રહેલા ભક્તોએ એ સમયે કૃષ્ણ શર્મા બાલ શર્મા પાસે આવ્યા હવે જાન જવાની તૈયારી થાય છે જાનને હવે નીકળવું જ છે જાનને બહુ ઉતાવળ છે કારણ કે ઈટાર જવું છે હવે કૃષ્ણ શર્માને દીકરીને છોડવાની છે દીકરીને દેવાની છે અને બાલ શર્માને જાન લઈ જવાની છે બાલ શર્મા જાન લઈને નીકળે કૃષ્ણ શર્મા દોડતા દોડતા આવ્યા અને કૃષ્ણ શર્મા કાંઈક એવી વિનંતી કરે છે કૃષ્ણ શર્મા કાંઈક એની ભલામણ લઈને આવ્યા છે કૃષ્ણ શર્મા કાંઈક એના હૃદયની વાત લઈને આવ્યા છે એ સમયે કૃષ્ણ શર્મા બાલ શર્મા પાસે આવ્યા અને બંને હાથ જોડ્યા કૃષ્ણ શર્માએ બે હાથ જોડ્યા પછી પ્રેમથી કહેવા લાગ્યા બહુ પ્રેમથી કહેવા લાગ્યા આપ સત્યવાદી ઉદાર દિલના અને લોકો ઉપર પરોપકાર કરનારા છો બાલ શર્માને કહે છે હે બાલ શર્મા તમે તો સત્યવાદી છો સત્ય બોલો છો ક્યારેય ફરતા નથી તમે બોલ્યા પછી જે કાંઈ બોલો છો એ તમે જેવું જાણ્યું હોય એવું જ બોલો છો તમે ક્યારેય પણ અસત્ય બોલતા નથી બીજો તમારો ગુણ એ છે તમે ઉદાર દિલના છો તમે જુઓ ને કેટલા ગરીબોને અત્યારે આ ભાટ ચારણોર કેટલું દાન કર્યું બહુ ઉદાર દિલના છો તમે લોકો ઉપર પરોપકાર કરનારા છો તમે તો પરોપકારી પણ છો કેટલા લોકો ઉપર તમે ઉપકાર કરો છો એટલા માટે હું મારા મનના વિચારોને આપણી આગળ આપની આગળ અંતર ખોલીને રજૂ કરું છું તમે આવા છો ને સત્યવાદી છો ઉદાર દિલના છો અને પરોપકારી છો ત્રણ પહેલાં બાલ શર્માના સદગુણોને કૃષ્ણ શર્માએ બિરદાવ્યા આપણને એક વિવેક શીખવાડે છે કોઈ ભગવાનના મહાપુરુષો કે કોઈ સદગુણી વ્યક્તિ હોય એની પાસે કંઈક રજૂઆત કરીએ ને તો સૌથી પહેલાં તો એના સદગુણોથી એની સ્તુતિ કરવી કે તમે તો આવા છો તમે તો આવા છો તમે તો આવા છો હું જાણું છું તમે આવા છો પણ હું મારા હૃદયની એક વાત તમને કહું છું એ તમે વિનંતીપૂર્વક સાંભળો નિવેદન કરવાની રીતિ શીખવાડે છે કેવી રીતે નિવેદન થાય એટલા માટે હું મારા મનના વિચારો તમારી આગળ ખોલીને ખાલી રજૂ કરું છું આપના પુત્ર ધર્મદેવ હજી તો ચૌદ વર્ષના છે તુમારે સૂત કહાવત જોઈ चौदह बरस के बय है सोई वेद पुराण काशी में जोई सभी पढ़ली है ताई तुम ही पढ़े हो सभी सब तेहा सबके धर्म जान थो जेहा हम न पढ़े है विप्रही होई या कि चिंता बहुविद मोई हमारे बाल कहावत जेते ते कौन पढ़े विद्या ते ते विद्यादान के पुण्य है बारी इमि सब ग्रंथ कहत पोकारी इमि सब ग्रंथ कहत पोकारी हे राजन त्यारे કૃષ્ણ શર્માએ બાલ શર્માની આગળ એક વાત કરી કે આપણા પુત્ર ધર્મદેવ હજુ તો ચૌદ વર્ષના જ છે કાંઈ બહુ મોટા નથી થઈ ગયા કાશી જઈને એ બધા વેદ અને પુરાણોને ભણ્યા છે આ તમારા ધર્મદેવ છે બાળક એ બધું ભણ્યા છે આપ પણ તે બધા ગ્રંથોને ભણ્યા છો તમે પણ બધાય ગ્રંથોને ભણ્યા છો બધાય ધર્મોને તમે જાણો છો પણ તમને ખબર છે અમારી અમારી કઠિનાઈ ખબર છે બાલ શર્માજી તમને અમે બ્રાહ્મણ છીએ છતાં પણ ભણ્યા નથી છપ્પયા એજ્યુકેટેડ નહોતું ઈટાર એજ્યુકેટેડ હતું બાલ શર્માનો પરિવાર એજ્યુકેટેડ છે ભણેલો છે અને કૃષ્ણ શર્મા છે એમના પરિવારની અંદર કોઈ ભણેલું નથી કૃષ્ણ શર્માનેનું દુઃખ છે આપણા પરિવારોની અંદર આપણા દીકરા દીકરીઓ જો કે આ યુગ આવે એવો થઈ ગયો છે કે દરેક મા બાપને પોતાના દીકરા દીકરીઓને ભણાવવાની ઘણી ચિંતા હોય છે અને એની પાછળ જ મહેનત કરતા હોય છે કારણ કે અત્યારે ઘણું બધું ઘણા બધા મા બાપ અત્યારે ભણેલા જ જાજા હોય છે એટલે પોતાના દીકરા દીકરીઓ પાછળ પણ ભણાવવામાં એટલી જ મહેનત કરતા હોય છે પરંતુ ગામડાની અંદર ઘણીક વખત એવી મેન્ટાલિટી હોય કે બહુ ભણે શું થાય ના દીકરા દીકરીઓને ભણાવો એની ચિંતા કરો એના માટે જે રૂપિયાનો ખર્ચ કરવો ઘટે એ પણ કરો પણ એને સારો અભ્યાસ કરાવો એવું કૃષ્ણ શર્મા એમના જીવનથી શીખવાડે છે કૃષ્ણ શર્માને છપ્પયાની અંદર રહેલી પોતાના પરિવારજનો પોતાની પ્રજાએ અભન છે એનું દુઃખ છે દુઃખ છે કોઈ ક્યારેય અભન ન રહે ભને એવી વ્યવસ્થાઓ કરવી જ જોઈએ અને પરિવારની અંદર રહેલા દીકરા દીકરીઓને ભણાવવા જ જોઈએ એને પ્રોત્સાહન પણ આપવું જોઈએ એને યથાયોગ્ય ટાઈમ પણ એ રીતે આપવો જોઈએ એને વ્યવસ્થા પણ એવી કરી આપવી જોઈએ કે જેનાથી એનો અભ્યાસ સારી રીતે કરી શકે મને તેની કાયમ બહુ પ્રકારે ચિંતા રહ્યા કરે છે હે બાલ શર્માજી મને બહુ ચિંતા રહે છે કારણ કે અમારા પરિવારની અંદર કોઈ ભણેલું નથી એટલે મને એની ચિંતા બહુ રહે છે અમારા જેટલા બાળકો છે તે કોઈ વિદ્યા ભણ્યા નથી અને બધા જ શાસ્ત્ર એમ પોકારીને કહે છે કે વિદ્યાદાનનું પુણ્ય ઘણું શ્રેષ્ઠ છે બધા શાસ્ત્રો એવું કહે છે કે વિદ્યાદાન જેવું કોઈ મોટું દાન નથી અને અમારા બાળકો કોઈ ભણ્યા નથી કોઈ શાસ્ત્રને જાણતા નથી એટલે મારી કાંઈક એક એવી ઈચ્છા છે એ કૃષ્ણ શર્માને હવે બાલ શર્માની આગળ પોતાની ઈચ્છા કહેશે કે તમે બધાએ ભણેલા છો તમારા દીકરા પણ ભણેલા છે તમે પણ પોતે બહુ વિદ્વાન છો તમારા ગામની અંદર તમારું બહુ મોટું સન્માન થયેલું છે તમે તો મોટા રાજાઓ પણ તમને નમે છે પણ અમારા પરિવારની અંદર કોઈ ભણેલું નથી આ મને બહુ મોટું દુઃખ છે આવું દુઃખ રજૂ કરતાં કરતાં હજુ પણ કૃષ્ણ શર્માજી બાલ શર્માની પાસે પોતાના દુઃખને રજૂ કરશે કે એમને આ દુઃખ છે અને એ દુઃખનું નિવારણ બાલ શર્માજીને જે ત્રણ ઉપમાઓ આપી છે કૃષ્ણ શર્માએ પરોપકારી છો સત્યવાદી છો અને ઉદાર દિલના છો આ ત્રણ ટાઇટલ જે આપ્યા છે એ ત્રણ આ ટાઇટલો કૃષ્ણ શર્માજીએ બાલ શર્મા પ્રત્યે જે બોલ્યા છે એની પાછળ એમને કયો ઉદ્દેશ છે એ બાલ શર્મા પાસે શું ઈચ્છી રહ્યા છે કૃષ્ણ શર્માજી પોતાનું દુઃખ રજૂ કરીને હવે બાલ શર્મા પાસે કોઈક એવી માગણી કરવા જઈ રહ્યા છે જે માગણી આપણને મુક્તાનંદ સ્વામી આવતીકાલે કહેશે અત્યારે આ તરંગ ઓગણીસની ઓગણીસમી કડી સુધીની આપણે કથા કરી છે શ્રી ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ અમર माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महाराज